હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એડિશન વિથ જી કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો ભારતની ભૂગોળને લગતા મોસ્ટ એમ્પી વન લાઈનર ક્વેશ્ચન્સ પર બનાવવામાં આવ્યો છે જે આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી થાય તેવા છે અને આની પહેલાં પણ ભાગ એકથી સત્તર બનાવેલા છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે લિંક પર ક્લિક કરી તમે તે બધા વિડીયો જોઈ શકો છો અત્યારે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ પહેલો પ્રશ્ન ભારતમાં કઈ અતિ મહત્ત્વની છે તો ભારતમાં વર્ષા ઋતુ અતિ મહત્વની છે ત્યાર પછી શેરડી માટે ગુજરાતના કયા પ્રદેશો જાણીતા છે તો શેરડી માટે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જાણીતા છે ત્યારબાદ ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે તો ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે ત્યાર પછી ભારતમાં કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ધાન્ય પાકોની ખેતી થાય છે તો ભારતમાં કુલ વાવેતર વિસ્તારના પંચોતેર ટકા ભાગમાં ધાન્ય પાકોની ખેતી થાય છે ત્યારબાદ ભારતમાં અનાજનો સૌથી મહત્ત્વનો પાક કયો છે તો ભારતમાં અનાજનો સૌથી મહત્વનો પાક ડાંગર છે ત્યાર પછી ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન કયો દેશ ધરાવે છે તો ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ચીન દેશ ધરાવે છે ત્યારબાદ ભારતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો ભારતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે ત્યાર પછી ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ઘઉં પકવવામાં આવે છે તો ભારતના કુલ વાવેતર વિસ્તારના છઠ્ઠા ભાગમાં ઘઉં પકવવામાં આવે છે ત્યારબાદ ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે તો ભારતના પંજાબ રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે ત્યાર પછી ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો ભારતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે ત્યારબાદ વિશ્વમાં કયા અનાજનું મહત્ત્વ સૌથી વધારે છે તો વિશ્વમાં ઘઉં અનાજનું મહત્ત્વ સૌથી વધારે છે ત્યાર પછી ગુજરાતનો કયો પ્રદેશ ઘઉ ઉત્પાદન માટે જાણીતો છે તો ગુજરાતનો ભાલ પ્રદેશ ઘઉં ઉત્પાદન માટે જાણીતો છે ત્યારબાદ ભારતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે તો ભારતમાં જુવારનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યાર પછી કયું અનાજ અનાજનો રાજા ગણાય છે તો ઘઉં અનાજ અનાજનો રાજા ગણાય છે ત્યારબાદ ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય મોખરે છે તો ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય મોખરે છે ત્યાર પછી ભારતનું કયું રાજ્ય બાજરીના વાવેતરમાં મોખરે છે તો ભારતનું રાજસ્થાન રાજ્ય બાજરીના વાવેતરમાં મોખરે છે ત્યારબાદ વિશ્વમાં ચાનું સૌથી વધારે ઉત્પાદન કયા દેશમાં થાય છે તો વિશ્વમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ભારત દેશમાં થાય છે ત્યાર પછીનો સવાલ જોઈએ ગુજરાતનો કયો જિલ્લો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે તો ગુજરાતનો જૂનાગઢ જિલ્લો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે ત્યાર પછી ભારતનું કયું રાજ્ય કોફીના ઉત્પાદનમાં મોખરે છે તો ભારતનું કર્ણાટક રાજ્ય કોફીના ઉત્પાદનમાં મોખરે છે ત્યારબાદ ભારતનો કયો પ્રદેશ ચાના ઉત્પાદન માટે જાણીતો છે તો ભારતનો અસમ પ્રદેશ ચાના ઉત્પાદન માટે જાણીતો છે ત્યાર પછી વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન તો વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ત્રીજું છે ત્યારબાદ કર્ણાટકનો કયો પ્રદેશ કોફીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે તો કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ત્યાર પછી દુનિયામાં શેરડીનું સૌથી વધારે વાવેતર કયા દેશમાં થાય છે તો દુનિયામાં શેરડીનું સૌથી વધારે વાવેતર ભારત દેશમાં થાય છે ત્યારબાદ ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે તો ગુજરાતનો કાનમ પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ત્યાર પછી ભારતના કયા રાજ્યમાં દેશની અડધા જેટલી શેરડી પાકે છે તો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં દેશની અડધા જેટલી શેરડી પાકે છે ત્યારબાદ શેરડીના અને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે તો શેરડીના અને ખાંડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે ત્યાર પછી ગુજરાતના કયા જિલ્લામાં બાજરી સૌથી વધારે પાકે છે તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બાજરી સૌથી વધારે પાકે છે ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં રબરનું સૌથી વધારે ઉત્પાદન થાય છે તો ભારતના કેરળ રાજ્યમાં રબરનું સૌથી વધારે ઉત્પાદન થાય છે ત્યાર પછી ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે તો ગુજરાતમાં દાંતીવાડામાં સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ત્યારબાદ રબરના ઉત્પાદનમાં ભારત કેટલામું સ્થાન ધરાવે છે તો રબરના ઉત્પાદનમાં ભારત પાંચમું સ્થાન ધરાવે છે ત્યાર પછી બે હજાર એકની વસ્તી ગણતરી વખતે ભારતની વસ્તી કેટલી હતી તો બે હજાર એકની વસ્તી ગણતરી વખતે ભારતની વસ્તી એકસો ને બે પોઈન્ટ સાત કરોડ હતી ત્યારબાદ ભૂદાન યજ્ઞના પ્રણેતા કોણ હતા તો ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવે હતા ત્યાર પછીનો સવાલ જોઈએ ચા કોફી અને કોકો એ કેવા પ્રકારની ખેતી ગણાય છે તો ચા કોફી અને કોકો એ બાગાયતી પ્રકારની ખેતી ગણાય છે ત્યાર પછી ઓગણીસો ને નવ્વાણું બે હજારમાં ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ કેટલા ટકા હતું તો ઓગણીસો ને નવ્વાણું બે હજારમાં ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ છવ્વીસ ટકા હતું ત્યારબાદ કયો પાક ખરીફ પાક તેમજ રવિ પાક છે તો એરંડિયો પાક ખરીફ પાક તેમજ રવિ પાક છે ત્યાર પછી પહાડી વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક કયો છે તો પહાડી વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક મકાઈ છે ત્યારબાદ સરસવનો પાક ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે તો સરસવનો પાક ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધારે થાય છે ત્યાર પછી કયા પાકને ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે ઉગાડવામાં આવે છે તો તલ પાકને ઉત્તર ભારતમાં ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતમાં રવિ પાક તરીકે ઉગાડવામાં આવે છે ત્યારબાદ ઝાકળથી કયા પાકને ફાયદો થાય છે તો ઝાકળથી ઘઉં પાકને ફાયદો થાય છે ત્યાર પછી પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે ત્યારબાદ આઈસીએ નું પૂરું નામ આપો તો આઈ નું પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે ત્યાર પછી ભારતમાં જળ સંસાધનનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે તો ભારતમાં જળ સંસાધનનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ ક્ષેત્રે થાય છે ત્યારબાદ પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે ત્યાર પછી ભારતમાં ઉપલબ્ધ પાણીના કેટલા ટકા જથ્થો સિંચાઈમાં વપરાય છે તો ભારતમાં ઉપલબ્ધ પાણીના ચોર્યાસી ટકા જથ્થો સિંચાઈમાં વપરાય છે ત્યારબાદ ઈસવીસન અઢારસો ને માં ઉત્તર પ્રદેશની કઈ નહેર બાંધવામાં આવી તો ઈસવીસન અઢારસો ને માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેર બાંધવામાં આવી ત્યાર પછી ગ્રેન્ડ એનિકત એટલે કે ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે તો ગ્રેન્ડ એનિકત એટલે કે ભવ્ય બંધનું નિર્માણ કાવેરી નદી પર થયું છે ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્રે જોવા મળે છે તો ભારતના મિઝોરમ રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્રે જોવા મળે છે ત્યાર પછીનો સવાલ જોઈએ ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થયું તો ભારતમાં સ્વાતંત્ર બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને ચાર ગણું થયું ત્યાર પછી હીરાકુંડ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલી છે તો હીરાકુંડ બહુહેતુક યોજના મહાનદી પર આવેલી છે ત્યારબાદ ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્રે વધારે છે તો ભારતનું પંજાબ રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર વધારે છે ત્યાર પછી નાગાર્જુન યોજના કયા રાજ્યમાં આવેલો છે તો નાગાર્જુન યોજના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલો છે ત્યારબાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને કઈ બહુહેતુક યોજનાનો લાભ મળે છે તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને ચંબલ બહુહેતુક યોજનાનો લાભ મળે છે ત્યાર પછી નાગાર્જુન યોજના કઈ નદી પર બાંધવામાં આવી છે તો નાગાર્જુન યોજના કૃષ્ણા નદી પર બાંધવામાં આવી છે ત્યારબાદ દામોદર ખીણ બહુહેતુક યોજના કયા રાજ્યમાં આવેલી છે તો દામોદર ખીણ બહુહેતુક યોજના ઝારખંડ રાજ્યમાં આવેલી છે ત્યાર પછી સરદાર સરોવર યોજના કઈ નદી પર છે તો સરદાર સરોવર યોજના નર્મદા નદી પર છે ત્યારબાદ કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે તો કાવેરી નદીમાંથી ગ્રેન્ડ એનીકટ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાર પછી ભાખલા નાગલ યોજના કઈ નદી પર આવેલી છે તો ભાખલા નાગલ યોજના સતલુજ નદી પર આવેલી છે ત્યારબાદ ઓરિસ્સાની કઈ નદી મુખ ત્રિકોણ ધરાવે છે તો ઓરિસ્સાની મહાનદી મુખ ત્રિકોણ ધરાવે છે ત્યાર પછી હિરાકુંડ યોજના કઈ નદી પર આવેલી છે તો હીરાકુંડ યોજના મહાનદી પર આવેલી છે ત્યારબાદ કોશી યોજના કયા રાજ્યમાં આવેલી છે તો કોશી યોજના બિહાર રાજ્યમાં આવેલી છે ત્યાર પછી ભારતમાં કેટલા ટકા શહેરોમાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે તો ભારતમાં આઠ ટકા શહેરોમાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે ત્યારબાદ ભારતમાં સિંચાઈનું કયું માધ્યમ પ્રથમ સ્થાને છે તો ભારતમાં સિંચાઈનું કૂવા અને ટ્યુબવેલ માધ્યમ પ્રથમ સ્થાને છે ત્યાર પછીનો સવાલ જોઈએ ગુજરાતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે તો ગુજરાતનું સૌથી મોટું જળવિદ્યુત મથક તાપી નદી પર આવેલું છે ત્યાર પછી ભારતમાં કેટલા ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું નથી તો ભારતમાં પચાસ ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું નથી ત્યારબાદ તામિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે તો તામિલનાડુમાં કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે ત્યાર પછી નાગાર્જુન સાગર યોજના કયા રાજ્યમાં આવેલી છે તો નાગાર્જુન સાગર યોજના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલી છે ત્યારબાદ સરદાર સરોવર બંધ કયા રાજ્યમાં આવેલ છે તો સરદાર સરોવર બંધ ગુજરાત રાજ્યમાં આવેલ છે ત્યાર પછી ઉકાઈ યોજના કઈ નદી પર આવેલી છે તો ઉકાઈ યોજના તાપી નદી પર આવેલી છે ત્યારબાદ અત્યાર સુધી આપણે કેટલા ટકા ભૂમિજળનો ઉપયોગ કરવામાં સફળ થયા છીએ તો અત્યાર સુધી આપણે સાડત્રીસ ટકા ભૂમિજળનો ઉપયોગ કરવામાં સફળ થયા છીએ ત્યાર પછી જળ વિજ્ઞાનને આધારે ભારતીય નદીઓને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે તો જળ વિજ્ઞાનને આધારે ભારતીય નદીઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે ત્યારબાદ કોલસો કુદરતી વાયુ અને ખનીજ તેલ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે તો કોલસો કુદરતી વાયુ અને ખનીજ તેલ પ્રસ્તર પ્રકારના ખડકોમાંથી મળે છે ત્યાર પછી ધાતુમય ખનીજો મુખ્યત્વે કયા પ્રકારના ખડકોમાંથી મળે છે તો ધાતુમય ખનીજો મુખ્યત્વે આગ્નેય પ્રકારના ખડકોમાંથી મળે છે ત્યારબાદ આધુનિક યુગનું બીજું નામ તો આધુનિક યુગનું બીજું નામ ખનિજ યુગ છે હેલો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડિયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ